हेलो फ्रेंड्स, आपनो स्वागत छे हिनल्स किचन में। आज आपणे बनावीशुं रोटलीना पकोड़ा। तो एमना माटे मैं अहींया बटेका बाफीने लीधेला छे। आपणे आ बटेकाने आ रीतना मेस करी लईशुं। आ रीतना मैं आमने मेस करी लीधा छे। हवे आपणे आमनुं स्टफिंग तैयार करी लईए। तो आपणे 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। એમાં મેં રાઈ અને જીરું છે તે એડ કરેલા છે। તેમાં ડુંગળીના પીસ એડ કરી દઈશું અને આને સાતડી લઈશું। તેમાં મરચાં અને આદુની પેસ્ટ છે તે એડ કરી દઈશું અને આને પણ થોડીક વાર માટે સાતડવા દઈશું। હવે આપણે તેમાં હળદર એડ કરીશું, નમક એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે આપણે તેમાં મેશ કરેલા છે પોટેટો છે તે એડ કરી દઈએ અને આમને આમની હારે મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં મરચું પાવડર એડ કરીશું, આમચૂર પાવડર એડ કરીશું અને ઉપરથીને કોથમીર એડ કરી દઈશું। તો આપણું આ સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે અને આપણે મિક્સ કરી લઈએ। રીતના મેં આપણે જે વધેલી રોટલી હોય તેમાંથી પણ આપણે બનાવી શકીએ છીએ, અથવા તો તમે રોટલી બનાવી અને પછી પણ આ પકોડા બનાવી શકો છો। તો આ રીતના મેં રોટલી લીધેલી છે। આ રીતના આપણે એક રોટલી લઈશું પહેલાં અને તેમના ઉપર આપણે જે સ્ટફિંગ બનાવેલું છે તે આ રીતના લગાવી દઈશું। તો આ રીતના આપણે સ્ટફિંગ લગાવવાનું રહેશે। તો આખી રોટલી ઉપર આપણે આ રીતના સ્ટફિંગ લગાવી લઈશું। આ રીતના સ્ટફિંગ મેં રોટલી ઉપર લગાવી દીધેલું છે। આપણે તેમની ઉપર આ રીતના બીજી રોટલી છે તે રાખી દઈશું। હવે આપણે જેમ પીઝા કટ કરીએ છીએ તે રીતના આપણે આમને કટ કરી લઈશું। તો આ રીતના આપણે આમને કટ કરી લઈશું અને અહીંયાથી પણ આમને કટ કરી લઈશું। તો આ રીતના આ બાજુથી પણ મેં કટ કરી લીધેલું છે। તો આ શેપમાં આપણા પકોડા છે તે તૈયાર થઈ જશે। તો આ જ રીતના આપણે બધા જ પકોડા તૈયાર કરી લઈએ। માંથી પણ તમે 2 કટ કરી શકો છો। તો આપણે અહીંયાથી પણ 1 કટ લગાવી દઈશું। તો આ રીતના મેં બધા જ પકોડા છે તેમને આ રીતના કટ કરી લીધેલા છે। આપણે આમનું બેટર બનાવવા માટે 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તેમાં આપણે 1/2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ હોય છે તે એડ કરીશું, જેથી પકોડા છે તે એકદમ સરસ ક્રિસ્પી એવા બનશે। હવે હળદર એડ કરીશું, નમક, થોડી હિંગ એડ કરીશું અને તેમાં અજમો એડ કરી દઈશું અને આનું આપણે બેટર તૈયાર કરી લઈશું। પાણી એડ કરી અને આપણે જે રીતના પકોડાનું બેટર બનાવીએ છીએ તે રીતના આપણે તૈયાર કરવાનું છે। આપણે આમાં પાણી છે તે એડ કરતા જઈશું। તો આ રીતના આટલું થીક મેં આ બેટર તૈયાર કરી લીધેલું છે। આપણે જે પકોડા તૈયાર કરેલા હતા તેમને આમની અંદર આ રીતના ડીપ કરી લઈશું અને આમને ફ્રાય કરી લઈએ। તો આ રીતના આપણું તેલ છે તે મીડિયમ ગરમ જ હોવું જોઈએ અને આપણે ઉલટાવતા રહીશું। આપણા પકોડા છે તે તળાઈને રેડી થઈ ગયા છે, આપણે આમને કાઢી લઈશું। તો હવે આપણા આ રોટલીમાંથી બનાવેલા પકોડા છે તે તૈયાર થઈ ગયા છે। આ ખાવામાં પણ એકદમ સરસ ક્રિસ્પી લાગે છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।